राज्य में आदिवासी जाति प्रमाणपत्र ने लेने भाजपा धारासभ्य मैदान में आया है। लुणावाड़ा भाजपा धारासभ्य जिग्नेश सेवक सीएम भूपेन्द्र पटेल ने रजूआत करी। जिग्नेश सेवक नु कहेवू छे के महिसागर 893 आदिवासी परिवार जाति प्रमाणपत्र थी वंचित है। धारासभ्य की अनेक रजूआत छता जाति प्रमाणपत्र थी आदिवासी वंचित है। 2019 में राज्य सरकार आदिवासी जाति प्रमाणपत्र माटे नोटिफिकेशन कर्यु हतु। कलम 73 ए मुजब नोंधणी न थई होय तेवा आदिवासी ने प्रमाणपत्र मळता नथी, जेथी आवा आदिवासी परिवार सरकारी लाभो थी वंचित रहे छे। वर्ष 2019 अंदर साचा आदिवासी ने खोटा आदिवासी ने लईने आंदोलनों चाल्या हता, त्यारे हवे फरी एक वक्त आज जे घटनाक्रम आदिवासी ने लईने परत सामे आवी रह्यो छे। भाजपना लुणावाड़ा धारासभ्य जिग्नेशभाई सेवके पोताना मत विस्तार में रहेला केटलाक आदिवासीओ जे छे तेओ प्रमाणपत्रथी वंचित होवाना कारणे तेओ वारंवार मुख्यमंत्री कक्षाए रजूआत करी छे। जिग्नेशभाई सेवक आपणी साथे छे, तेमनी साथे वात करवानो प्रयास करीशुं। जिग्नेशभाई, जे रीते साचा आदिवासीनो विवाद तो વર્ષોથી ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આપના વિસ્તારની જો વાત કરવામાં આવે લુણાવાડા વિસ્તારની, તો ત્યાં આગળ શું પરિસ્થિતિ છે આદિવાસીઓની, તે લોકોની શું માંગ છે? લુણાવાડા વિધાનસભા એટલે બે તાલુકામાં આવેલી વિધાનસભા છે, લુણાવાડા અને ખાનપુર। અને ખાનપુર એટલે કે એવો તાલુકો જે છે કે રાજસ્થાનની એક બાજુ બોર્ડર લાગે છે અને એક બાજુ કડાણાની બોર્ડર લાગે છે, કડાણા તાલુકાની। એટલે મૂળ આદિવાસી જે લોકો હતા એના ભાઈઓ જે હતા એ અમુક કડાણામાં રહી ગયા અને અમુક ખાનપુરમાં રહી ગયા। તો જે ખાનપુરમાં રહ્યા એ કડાણા ટ્રાઇબલ એરિયા હતો, એટલે એ લોકોને એમના કાકા બાપાના જે છોકરાઓ હતા એમને દાખલા મળી ગયા, તો એમના બાકી રહેલા બીજા ભાઈઓ હતા જે ખાનપુર તાલુકામાં રહેતા હતા એમને દાખલા વર્ષોથી 30 વર્ષથી મળતા નહોતા। પરંતુ આ બધી રજૂઆતો વર્ષોથી ચાલતી હતી, પણ ત્યારબાદ આપણે 2019 હું ચૂંટણી જીત્યો અને મને લાગ્યું કે મેં જાતે જોયું કે ભાઈ ખરેખર સાચા આદિવાસીનો અન્યાય થતો હોય એવું લાગે છે, એટલે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। એટલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતના આધારે વિશ્લેષણ કમિટી મોકલવામાં આવી અને વિશ્લેષણ કમિટી ત્યાં 10 થી 15 દિવસ રોકાઈ અને અમને નક્કી કર્યું કે ભાઈ ખરેખર સાચા આદિવાસીઓ અહીં ખાનપુર તાલુકામાં 893 કુટુંબો રહ્યા છે, તો એમને દાખલા હાલવા જોઈએ। તો નામ પ્રમાણે નામ લખીને એ વિશ્લેષણ કમિટીએ આદરણીય અમારા કલેક્ટર સાહેબને અને મામલતદાર ટીડીઓને એ યાદી મોકલી હતી, પરંતુ આજ દિન સુધી દાખલા મળતા નથી। એના કારણ એવું છે કે એનું ચેકલિસ્ટ પ્રમાણેનું ત્યાં આગળ માગતા હોય છે કે ચેકલિસ્ટમાંના પુરાવામાં 73AA એન્ટ્રી ને બધી હોવી જોઈએ, એ નથી હોતી। તો અમે એવું રજૂઆત કરી છે આદરણીય મુખ્યમંત્રી સાહેબને કે આ જે 893 પરિવાર જે બાકી રહી ગયેલા જે છે એ લોકોને તમે એન્ટ્રી પાડીને અથવા તો કલેક્ટરને કહીને કે આ બાકી રહી ગયેલા વંચિત રહી ગયા જે વિશ્લેષણ કમિટી જે દાખલા ચેક જ કરે છે એ લોકોએ કહ્યું છે કે આ બાકી રહેલા છે, તો એ લોકોને ન્યાય આપે। કારણ કે આ જે રહી ગયેલા લોકો જે છે અત્યારે ઓપન કેટેગરીમાં નથી, બક્ષીપંચની કેટેગરીમાં નથી, એસસી કેટેગરીમાં નથી, ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહે છે અને એમના દીકરાઓ ઓછું મેરિટ લાવે છે, એમને ઈબીસીનો દાખલો જોઈતો હોય તો પણ મળતો નથી, તો કોઈ પણ કેટેગરીમાં નહીં, પરંતુ આદિવાસીમાં દાખલ રહી ગયા છે, એટલે આદિવાસીના દાખલા વિશ્લેષણ સમિતિએ નક્કી કર્યા છે એટલા લોકોને મળી જાય અને એમને ન્યાય મળે, એના માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબને, નરેશભાઈ પટેલ સાહેબને અને અમારા નિમિષાબેન સુથાર સાહેબને રજૂઆત કરી છે અને એનો ટૂંક સમયમાં ઉકેલ આવશે એવી અમને હમણાં ખાતરી પણ આપી છે। જીતેશભાઈ, રજૂઆત ક્યારે કરી હતી? કારણ કે તમે દર મંગળવારે આ સમગ્ર મામલે લઈને સરકાર સમક્ષ રજૂઆત કરતા હોય છે, પરંતુ આ રજૂઆત જે છે ક્યારે કરી હતી અને હજી શું આશા છે આપણે કે ક્યારે ઉકેલ આવશે? આમ તો 2 વર્ષથી હું જીતીને આવ્યો અને પહેલા દિવસથી જ આ રજૂઆત મેં ચાલુ રાખી છે, કારણ કે એ જ વખતે 1-1.5 મહિનામાં નક્કી થઈ ગયું હતું કે 893 બાકી રહી ગયેલું લિસ્ટ છે અને એને દાખલા આપવા જોઈએ, એટલે પછી 1-2 મહિનાનો સમય અંતરે આ યાદી આવી ગઈ, એટલે પછી એ યાદીવાળાને દાખલા મળે એના માટેના પ્રયત્નો મેં સતત આ 2.25 વર્ષ કે 2.5 વર્ષ થયા છે ત્યારથી હું દર મંગળવારે આ વિષય લઈને આવતો જ હોઉં છું। પરંતુ નરેશભાઈ પટેલ સાહેબ હોય કે આગળ આદરણીય પહેલાં ગણપતભાઈ વસાવા સાહેબ હતા ત્યારથી આ વિષય ચાલતો આવ્યો છે, પણ આમ તો આ મંત્રીમંડળ બદલાવાના કારણે કોઈક અંશે હવે ફરીથી સમજવાનો વિષય આવ્યો છે, એટલે ફરીથી નરેશભાઈ પટેલ સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમજીને આ વિષયને અંત લાવશે એવી અમને ખાતરી આપી છે। જીતેશભાઈ, અંતિમ પ્રશ્ન કે આપે કહ્યું કે 2.5 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે રજૂઆત કર્યાને, અગાઉ રૂપાણી સરકારમાં આપે રજૂઆત કરી ગણપતભાઈ વસાવાને, હવે આપે રજૂઆત કરી રહ્યા છો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં, લાગી રહ્યું છે કે 2.5 વર્ષ પછી પણ આપની માંગ જે છે તે સ્વીકારાશે, જે નિયમ જે છે તેમાં ફેરબદલ થશે અથવા તો આદિવાસીઓને પ્રમાણપત્ર વહેલી તકે ચૂંટણી પહેલાં મળશે એવું લાગે છે? હા, જરૂરથી લાગે છે, કારણ કે અમારા સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સિમ્પલ માણસ છે, નાનામાં નાની રજૂઆતો સાંભળે છે અને નાનામાં નાની વાતો જે હોય એમને પહેલાં વિચારી અને ગંભીરતાથી એ અભ્યાસ કરે છે
અને આ વિશે બી મને ગયા મંગળવારે જ આદરણીય મુખ્યમંત્રી સાહેબને મળ્યો હતો. એમણે મને કીધું અભ્યાસના અંતે આ નિર્ણય લઈ લેવાના છીએ, કારણ કે સાચા રહી ગયેલા આદિવાસીઓ છે. બીજા આવા તો અનેક લોકો 5000 લોકો દાખલા માગતા હતા, પરંતુ વિશ્લેષણ કમિટી 893 લોકો જ નક્કી કર્યા છે કે 893 કુટુંબોને જ આપવાના નક્કી કર્યા છે. તો આપણે 893 કુટુંબોની જ વાત છે કે જેમના કાકાના છોકરાઓ કે એમના કુટુંબીજનો જે કડાણા તાલુકામાં જે ST ટ્રાઇબલ વિસ્તારમાં રહે છે એ બાકી રહી ગયેલા છે લોકો છે, એમને સાહેબ અભ્યાસ કરીને ટૂંક સમયમાં ચૂંટણી પહેલાં આપી દે એવી મને ખાતરી છે. પરંતુ આપના દ્વારા પણ એમને મેસેજ આપવા માગુ છું કે ટૂંક સમયમાં આ ગરીબ લોકોને અને આદિવાસીના મારા ભાઈઓ બહેનોને ન્યાય મળે એના માટે આપ વિનંતી પણ કરું છું. ચોક્કસથી આ લુણાવાડાના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવક હતા, જેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે લુણાવાડા વિસ્તારની અંદર લગભગ 893 જેટલા આદિવાસી પરિવારો વસવાટ કરે છે અને આદિવાસી પરિવારો છેલ્લા 2.5 વર્ષથી સરકાર સમક્ષ જે છે તે સાચા આદિવાસી હોવાનું પ્રમાણપત્ર માગી રહ્યા છે, પરંતુ સરકાર આ લોકોને ક્યારે પ્રમાણપત્ર આપે છે તે જોવાનું રહેશે. કેમેરામેન જયવીર સિંહ રાઠોડ સાથે મલ્હાર વોરા, GSTV, ગાંધીનગર.